नमस्कार दर्शक मित्रों, दिलोकसत्ता शो में आपनु स्वागत छे। विश्वनी दरेक व्यक्ति ने तेमनी अनुकूलता प्रमाणे जीवन जीवानु गमे छे, ज्यां तेने कोई समस्या न थाय। जेमां विश्वना मोटा भागना माणसो जमीन पर रहेवानु पसंद करे छे, परंतु शुं तमे क्यारे एवुं सांभळ्युं छे के कोईने पाणी पर रहेवानु गमतुं होय? परंतु केटलाक लोको एवा पण छे के जेमने पाणीनी उपर रहेवानु वधारे पसंद होय छे, जेना माटे केटलाक लोकोए हाउस बोटमां तेनी मजा पण लीधी हशे। अने घणी वखत एवुं थयुं हशे के आवा ज शांत वातावरणमां बाकीनी जिंदगी पसार थई जाय, त्यारे चीनना एक माणसना दिमागमां પણ આવો જ કંઈક આઈડિયા આવ્યો, જેમાં રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે તેમણે પોતા માટે 600 સ્ક્વેર ફીટનું આલિશાન ઘર તૈયાર કરી નાખ્યું જે પાણી પર તરે છે। તો પોતાના વેન્ચરને લીધે આ વ્યક્તિનું નામ કોસ્ટલાઇન પડી ગયું છે। જો કે આ ઘરના અદ્ભુત ફોટોઝ જોઈને તમે પણ ફ્લોટિંગ સી હાઉસમાં રહેવાનું મન થઈ જશે। જો આંગે આપણે વિસ્તારવાર વાત કરીએ તો રિપોર્ટ મુજબ ચીનના એક આંતરપ્રિન્ચોરે આ ઘરને બનાવવા માટે 4 લાખ યુઆન એટલે કે 45 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે। તેમણે આ ઘર ફુજિયાન પ્રાંતના સમુદ્રી કિનારે બનાવ્યું છે। તેમને આ અનોખા ઘરને કારણે કોસ્ટલાઇન નિકનેમ આપવામાં આવ્યું છે। તેમજ ઘરને બનાવનાર કોસ્ટલાઇનની જિંદગી સમુદ્ર કિનારે પસાર થઈ છે। તે પોતાના મોટા ભાગનો સમય ફિશિંગ અને ડોંગ શાઇન કાઉન્ટિંગ ધી સનસેટનો સુંદર નજારો જોતા પસાર કરે છે, અને સાઉથ ચાઇના દરિયો જોતા તેમની કલ્પના ઉડાન ભરવા લાગી હતી, જેમાં એક દિવસ પોતાના એક મિત્ર સાથે તે સમુદ્રની જિંદગીના વખાણ કરી રહ્યા હતા। અને ત્યારે આ દરમિયાન તેમણે વર્ષ 2018માં પોતાના એ આર્કિટેક્ટ દોસ્ત સાથે વાત કરતા ફ્લોટિંગ હોમનો આઈડિયા આવ્યો હતો, અને એ રાત્રે બંને તરતું ઘર બનાવવાનો નિર્ણય લીધો હતો। તમને જણાવી દઈએ કે એવા અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે કોસ્ટલાઇન અને તેમના મિત્રે મોટી રાફ્ટથી પ્રેરણા લઈને મેન્શનનું બેઝ બનાવ્યું છે, અને એ બંને ઘરમાં શિફ્ટ થવા માંગતા હતા। એવામાં તેમણે 600 સ્ક્વેર ફૂટનું મોટું ઘર બનાવવાનો વિચાર કર્યો, જેમાં લહેરોથી બચવા માટે તેમના ઘરની ઓપન સી બનાવવાનો વિચાર કર્યો। તેમનું તરતું આલિશાન મકાન સોલ મેટલ એન્કર્સના માધ્યમથી ટક્યું છે, જેનું વજન 1 ટન છે, અને જો તેઓ ક્યારે પણ ઘરને શિફ્ટ કરવા ઈચ્છે તો તેઓ આ એન્કર્સને ઉપર ઉચકીને પાવર બોટના માધ્યમથી ઘરને લટકાવીને લઈ જવું પડશે। તો ઘરને બનાવતી વખતે સૌથી મોટી સમસ્યા પ્લેટફોર્મનું ઉપર નીચે તરવાની હતી, જેમાં જોરદાર પવન મુશ્કેલી વધારી નાખતી હતી, અને અગાઉ તેઓ ઈચ્છતા હતા કે ઘરમાં સ્ટીલ અને કાચનો ઘણો ઉપયોગ થાય, પરંતુ સમસ્યાઓ જોઈને તેમણે લુક્સ સાથે સમાધાન કરવું પડ્યું હતું। તેમજ વીજળીની સમસ્યાનો ઉકેલ શોધવા માટે તેમને 1 વર્ષ જેટલો સમય પણ લાગ્યો હતો। તો રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે વર્ષ 2019માં બનીને તૈયાર થયેલું આ ઘર સારું વેકેશન પ્લેસ છે। અહીંથી ચારે બાજુથી સમુદ્રનો સુંદર નજારો દેખાય છે, અને મહામારી દરમિયાન ચીનમાં કોસ્ટલાઇને પરિવારને આઇસોલેટ કરવા માટે આ સ્થાનનો ઉપયોગ કર્યો હતો, તેથી હવે આ ઘર ચીનની પ્રથમ ફ્લોટિંગ હોટલ તરીકે સ્થાપિત થઈ ગયું છે, અને તેની બુકિંગ સર્વિસ માટે થોડા દિવસો અગાઉ રિક્વેસ્ટ આપવી પડી છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।